અમારું સ્ટેન્ડ પહેલેથી જ કન્સિસ્ટન્સ એટલે સાતત્યવાળું રહ્યું છે. અમે કહ્યું હતું કે એસસી એસટી ઓબીસીની એક્ઝિસ્ટિંગ જે વ્યવસ્થા છે એને કોઈ જાતના ખલેલ પહોંચાડ્યા વગર જે કોઈ પાટીદાર સમાજ છે, આર્થિક મુશ્કેલી વાળા અનામતમાં નહીં આવતો વર્ગ છે એને ચોક્કસ આપી શકાય. અમે જયારે આ વાત કરતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કહેતા હતા કે આ ચિંગમ છે, આમાં કશું છે નહીં, મજાક કરી રહ્યા છો, આ તો શક્ય જ નથી. મારો સવાલ હવે ભાજપના એ જ નેતાઓને છે કે મહારાષ્ટ્રમાં તમારી સરકાર છે, જો આ શક્ય નહોતું ને અમારી વાત વખતે તમે કહેતા હતા કે આ મજાક છે, તો મહારાષ્ટ્રની ભાજપની સરકાર મરાઠા સમાજ સાથે શું કરી રહી છે એનો જવાબ તો આપો તમે. અને જો ત્યાં તમારી સરકાર આ કરી શકતી હોય તો ગુજરાતમાં પણ એ જ સરકાર છે, એ જ પાર્ટીની. તો એ જ ધોરણે અહીંયા જે અનામતમાં નહીં આવતા આર્થિક મુશ્કેલી વાળા પરિવારો છે એને અનામત આપવા માટે તમે કેમ વિચારતા નથી, આનો જવાબ આપો.